મિત્રો વાવાઝોડા બાદ સ્થગિત થયેલું ચોમાસું મુંબઈની કાંઠે આવી પહોંચ્યું છે અને આજે ચોમાસાની વિધિવત મુંબઈમાં એન્ટ્રી ભારતીય હવામાન વિભાગ ગમે ત્યારે જાહેરાત કરી શકે જે ગુજરાત માટે એક આનંદના સમાચાર ગણી શકાય કેમ કે મુંબઈમાં ચોમાસાનું આગમન થયા બાદ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થતો હોય છે મિત્રો આવનારા બે દિવસમાં ચોમાસાની વિધિવત ગુજરાતમાં એન્ટ્રી થશે ગઈકાલે રાજ્યના ઘણા વિસ્તારોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળ્યો ગઈકાલે વહેલી સવારથી જ મધ્ય ગુજરાતમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ હતી તો બપોર પછી સૌરાષ્ટ્રમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની જોરદાર અસર જોવા મળી હતી જેમાં સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના ઘણા વિસ્તારો તો રાજકોટ જિલ્લાના ઘણા વિસ્તારોમાં ગઈકાલે પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળી હતી મિત્રો આજના સંભવિત વરસાદના વિસ્તારોની વાત કરીએ તો આજે પણ પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીનો રાઉન્ડ ચાલુ રહેશે આજે દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદી હવામાન ઊભું થશે તો મધ્ય ગુજરાતના પણ ઘણા વિસ્તારોમાં આજે પ્રી મોનસૂન એક્ટિવિટીની અસર જોવા મળશે મિત્રો પૂર્વ ગુજરાતમાં પણ પંચમહાલ મહિસાગર આ જિલ્લાના વિસ્તારોમાં આજે બપોર બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળી શકે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ કોસ્ટલ સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર આ જિલ્લાના વિસ્તારોમાં આજે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા વધુ રહેશે જ્યારે જૂનાગઢ રાજકોટ તો જામનગર જિલ્લાના અમુક વિસ્તારોમાં આજે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત જોવા મળશે ઉત્તર ગુજરાત તેમજ કચ્છના કોઈ કોઈ વિસ્તારોમાં આજે બપોર બાદ પ્રી પ્રિમોન્સૂન એક્ટિવિટીની અસર જોવા મળશે મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમની વાત કરીએ તો બંને મોડલના સંયુક્ત સમીકરણો મુજબ આ સિસ્ટમની અસર ઇઠાવીસ જૂનથી ગુજરાતને વધુ અસર કરતા રહેશે કેમ કે આ સિસ્ટમનું અપર લેવલનું સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ રાજસ્થાનના વિસ્તારોમાં પહોંચે એવી સંભાવના પ્રબળ બની ગઈ છે આ પેટર્નને અનુસંધાને અઠ્ઠાવીસ જૂનથી રાજ્યમાં એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે અને આ રાઉન્ડ ખૂબ જ લાંબો પણ ચાલી શકે મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમની અસર કયા વિસ્તારોને સૌથી વધુ પ્રભાવ પ્રભાવિત કરશે એ અંગેની માહિતી આપણે નવા વિડીયોમાં આપીશું તો હવામાનની દરેક અપડેટ નિયમિત મેળવવા માટે અમારી ચેનલ વેધર ઓફ ગુજરાત સાથે જોડાયેલા રહેજો